વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને આ ચિત્ર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે કોના વિશે ભણવાના છે બરાબર તો તમારું ચેપ્ટર પાંચ હસ્તી 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 બરાબર એનો અર્થ થાય છે હાથી 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 તો આજે આપણે હાથી વિશેની કવિતા જોવાની છે હસ્તી 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 દેવી સૃષ્ટિ હાથી 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 એ અદ્ભુત અને અવલોકિક સર્જન છે હાથીનું અદ્ભુત અને અવલોકિક સર્જન છે કદલી સદ્રશી શુણદા કદલી એટલે કે કેળ બરાબર હજુ કેળનું ઝાડ આપ્યું જ છે બાજુમાં તો શું કહે છે કેળ જેવી સૂંઢ કેળના જેવી સૂંઢ અહીં એની સૂંઢ આપી છે કેળના જેવી સૂંઢ પછી શું કહે છે સ્તંભ સમાહા પાદાહા થાંભલા જેવા પગો શું કહે છે કેળ જેવી સૂં થાંભલા જેવા પગો સુરપાકારા કર્ણો છે સુપડાના આકાર જેવા કાન ધવલો દીર્ઘો દંતો ધોળા અને દીર્ઘો એટલે કે લાંબા ધોળા લાંબા બે દાંત છે શું અહીં ચિત્રમાં તમને દાંત દેખાશે

ઘડા આકાનું પેટ છે જો અહીં ઘડા તમને દર્શાવ્યો છે આ સુપડા જેવા એના કાન ઉન્નત બૃહરિચ્છરેમ શું કહે છે ઊંચું અને વિશાળ એનું શરીર છે પર્વત જેવું એનું ઊંચું શરીર છે અલ્પમ તુચ્છમ

સરસપનભિ નેત્રે શું કેવી આંખો છે અંકુશ માત્ર ભીત શું કહે છે અંકુશ માત્ર થી ડરે છે તો ફરી જોઈ લઈએ અનુવાદ તો ઘડાના આકારનું પેટ મૂચું અને વિશાળ શરીર તેનું નાનકડું અને તુચ્છ પૂછડું અરે વાહ કેવો અદ્ભુત પર્વત સમાન શરીરમાં સર્સવ જેવી બે આંખો છે અત્યંત બળવાન આહથી કેવળ અંકુશથી કેવો ડરે છે તો ચાલો હવે કવિતાનું સ્વાધ્યાય જોઈએ તો સ્વાધિયમાં પહેલો પ્રશ્ન છે નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરો સૃષ્ટિ કદલી સદૃશી સુણદા સ્તંભ સમાનઃ સુરપાકારો કર્ણો ઉન્નત સદ્રશે અંકુશ માત્રાદ ચાલો હવે પ્રશ્ન બે છે કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્ર જોઈને આપેલા કોઠામાં લખો તો અહીં પેલું એરો કર્યું છે તો શું છે એ શું બતાવ્યું છે કાન બરાબર છે તો સુરપાકાર કર્ણો સુપડા જેવા આકારના બે કાન સર્પસનિભે ને આંખો કેવી છે સરસવ જેવી બે આંખો છે દીર્ઘો ધો હવે જુઓ ક્યાં આપ્યું છે દાંત તો લાંબા ધોળા બે દાંત કદલી સદૃશી બરાબર ક્યાં છે નિશાની સૂંઢ પાસે તો કેળ જેવી સૂંઢ સ્તંભ સમાના હા ક્યાં નિશાની આપી છે પગ તો પગ કેવા છે થાંભલા જેવા પગ અલ્પમ તૃચ્છમ અલ્પમ તુચ્છમ નાનકડું આકાર જેવું ચાલો જોઈએ આગળનો પ્રશ્ન હવે પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિ સુવાચ્ય અક્ષરે લખો હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ કદલી સદૃશિ શૂણદા સ્તંભ સમાનાહાહ સુરપકાર કર્ણો અને ધવલ દીર્ઘ દંતો તો આ તમારે બાજુમાં સારા અક્ષરે લખવાનું છે પ્રશ્ન ચાર યોગ્ય જોડકા જોડો તો અહીં ગાત્રે તો શું આવશે પર્વત સદ્રશે અહીં મેં જવાબ લખ્યો જ છે દંતો તો કેવા આવશે દીર્ઘો લાંબા સૂણદા તો શું આવશે સૂંઢ કેવી છે કટલી સદૃશ્ય એટલે કે કેળ જેવી ઉદરમ પેટ કેવું છે ભાંડાકાર એટલે કે ગડા જેવું અને કર્ણહા કાન કેવા છે સુરપકાણો એટલે કે સુપડા જેવા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું છે અને સિંહના હથીનો જે આકારની ચિત્ર છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાનું છે અને આ સુવાચ્ય અક્ષરે એ પણ પેન્સિલથી લખવાનું છે અસ્તુ